કોઈ સર્જનાત્મક હોય છે તો કોઈ સામાજિક પ્રવૃત્તિમાં રુચિ ધરાવતા હોય છે બાળકોની સફળતા પાછળ પણ તેમના માતા પિતાનો જ હાથ હોય છે પરંતુ કેટલીક વાર તેઓ ઈચ્છતા હોય છે કે બાળક તેમની નહીં પરંતુ માતા પિતાની ઈચ્છા મુજબ શિક્ષણમાં આગળ વધે પોતે એન્જિનિયર હોય તો બાળક પણ એન્જિનિયરિંગ જ કરે પિતા બિઝનેસમેન હોય તો બાળક પણ બિઝનેસ જ કરે તેવી ઈચ્છા ધરાવતા હોય છે પરંતુ તે બાળકોના સપનાનું શું હાલમાં ધોરણ દસ અને બારના ના પરિણામો જાહેર થયા વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે 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 આગળ શું સાયન્સ પછી પછી કોમર્સ અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરું કે મેડિકલમાં આગળ વધુ કે આર્ટ્સ લઈને શિક્ષક બનવું આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓના મનમાં હોય છે ત્યારે આવા સમયે માતા પિતાની મહત્વની ભૂમિકા હોય છે ઘણા વિદ્યાર્થીઓ નક્કી કરીને બેઠા હોય છે કે હું ઈચ્છા એન્જિનિયરિંગ કરીશ હું પોલિટિકલ સાયન્સ કરીશ હું નેતા બનીશ અને માતા પિતા તેમને સપોર્ટ નથી કરતા તો બીજી તરફ ઘણા કિસ્સામાં એવું થાય છે કે માતા પિતા ડોક્ટર હોય અને તેમનું સંતાન આર્ટસ લે છે અને યુપીએસસી કરી આઈએ એસ બનવા ઇસ્સો હોય છે આવો જ કિસ્સો ગુજરાતના અમદાવાદ શહેરનો છે જ્યાં માતા પિતા બંને ડોક્ટર છે અને સંતાન આઈએસની તૈયારી કરી રહ્યો છે શિક્ષણ સ્વતંત્રતા અને સંસ્કાર જીવનમાં સફળતા માટેની ચાવી છે અને આ ચાવી બાળકોના માતા પિતા પાસે હોય છે બાળક જન્મે ત્યારથી શિક્ષણ અને સંસ્કાર બાળક કે વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે છે બાળક જન્મે ત્યારથી જ તેમની સાથે તેમનું વ્યક્તિત્વ લઈને આવે છે માતા પિતાએ ફક્ત તેમને મદદ અને તેની માવજત કરવાની હોય છે જેમ દરેક બીજ તેની સાથે લઈને જ આવે છે કે તેમાંથી કયું વૃક્ષ ઉગશે તેવી જ રીતે બાળક પણ તેમના કર્મનું બીજ સાથે લઈને જ આવે છે પ્રત્યેક બાળકનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે અને જ્યારે તેને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે ત્યારે તે સુંદર રીતે ખીલે છે તેવા કેટલાક સોશિયલ હોય છે તો કેટલાક એકલતા પસંદ કરે છે બાળકના વ્યક્તિત્વને સપોર્ટ કરવાની અને તેમને સાચી દિશામાં લઈ જવાની જવાબદારી તેમના માતા પિતાની હોય છે માતા પિતા બનવો એ સૌથી મોટી જવાબદારી છે અને સારા માતા પિતા બનવો એ જીવનની સૌથી મોટી સફળતા કહી શકાય હાલ દેશમાં ઘણા એવા કિસ્સા સામે આવે છે જેમાં બાળકો અથવા વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ પેરેન્ટ્સ તેમને આગળ વધવા માટે ફોર્સ કરે છે તેને કારણે ઘણા વિદ્યાર્થીઓ ખોટી દિશા તરફ વળે છે અને ઘણી વાર ખોટા પગલા લઈ બેસે છે પોતાનું બાળક કઈ દિશામાં ન જાય અને કોઈ ખોટા પગલા ન લે તેની જવાબદારી તેમના માતા પિતાની હોય છે માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે તેમનું બાળક જીવનમાં આગળ વધે સફળતા મેળવે અને જીવનમાં સારી પ્રગતિ કરે પણ બાળકો આ કેટલીક વાર સમજી શકતા નથી તો બીજી તરફ એવું પણ થાય છે કે માતા પિતા તેમના બાળકને સંપૂર્ણ સપોર્ટ કરે છે અને બાળકને જીવનમાં જે કામમાં રૂચિ હોય તેમાં આગળ વધવા માટે પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે અને સપોર્ટ કરે છે પરંતુ તેમાં સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે બાળક તેની આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરે હાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં બાળકોની ઈચ્છા વિરુદ્ધ તેમના માતા પિતા પગલા લે તો તેમના પ્રત્યે પ્રેમ ઓછો થઈ જાય છે કેટલાક પેરેન્ટ્સ ભણવામાં ફોર્સ કરે તો તેમનું બાળક ડિપ્રેશનનો શિકાર બને છે જેની ખરાબ અસર તેના ભવિષ્ય પર પડે છે માતા પિતાએ તેના બાળકો સાથે સમય વિતાવો તેમના વિચારો જાણવા તેમને સમજાવવા સારી દિશા બતાવી સારા સંસ્કાર આપવા વગેરે તેમની નૈતિક ફરજ છે જીવનની વાસ્તવિકતા સમજાવી અને પ્રોત્સાહન આપવું પણ ખૂબ જ જરૂરી છે બાળકો ખોટા રસ્તે આગળ વધે છે તેથી દરેક વસ્તુમાં સામાન્યતા જરૂરી છે એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ હોવી જોઈએ પરંતુ બાળકને તેમના ભવિષ્ય માટે નિર્ણયો લેવા માટે સ્વતંત્રતા આપવી જરૂરી છે હાલમાં જ ધોરણ દસ તેમજ બારના પરિણામો જાહેર થયા તેમાં અમદાવાદનો એક કિસ્સો એવો છે જેમાં ધોરણ બાર ના વિદ્યાર્થી શાશ્વત પંડ્યાએ ધોરણ બારમાં છન્નું ટકા મેળવ્યા છે તેમના માતા પિતા ડોક્ટર છે પરંતુ તેમનું સંતાન યુપીએસસી કરીને આઈએએસ બનવા ઈચ્છે છે જેમાં તેમના પેરેન્ટ્સ તેમને સંપૂર્ણ સહયોગ અને પ્રોત્સાહન આપી રહ્યા છે ટીવી થર્ટીના સંવાદદાતા રાહુલ ત્રિવેદીએ તેમની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થી તેમજ તેમના પરિવાર સાથે પણ વાત કરી હતી શાશ્વત પંડ્યાનું કહેવું છે કે તેમણે દેશે ઘણું આપ્યું છે તે જીવનમાં આઈએએસ બનીને દેશને કંઈક પાછું આપવા માંગે છે ગરીબો માટે સારું કરવાનો વિચાર ધરાવે છે અને અને પરિણામ જે છે છે જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે અમદાવાદના સોલા વિસ્તારની અંદર રહેતા શાશ્વત પંડ્યાએ હ્યુમિનિટીઝની અંદર છન્નું પોઈન્ટ પાંચ ટકા સાથે સફળતા પ્રાપ્ત કરી છે વ્યવસાય તેના માતા પિતા એક ડોક્ટર છે પરંતુ દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે મારો બાળક પણ મારી સામ ડોક્ટર જ બને પરંતુ માતા પિતાએ બાળકનું સપનું હતું બાળક આઈએસ ઓફિસર બને અને તેની સફળતા પાછળ માતા પિતાનો શ્રેય માતા પિતાએ તેને સપોર્ટ કર્યો અને આજે તે હ્યુમિનિટી સીબીએસસી બોર્ડની અંદર છન્નું પોઈન્ટ પાંચ ટકા એ જે પાસ થયો છે આ ચાલો આપણે સાત ખાસ કરીને તેના માતા પિતા સાથે વાત કરીશું સફળતાનું કારણ શું છે શા માટે સાયન્સ નહીં પરંતુ આર્ટ્સ અને સીબીએસસી બોર્ડ પસંદ કર્યું સમગ્ર માહિતી આપણે ટ્યુશન વિના પણ સારા માર્ક્સે પાસ થઈ શકાય છે છે તેવું ઉત્તમ ઉદાહરણ પાડ્યું માર્કસે પંડ્યા સીબીએસ પાંચ ટકા પાસ થઈને એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે પોતે આર્ટસ રાખ્યું પરંતુ તેના માતા પિતા વ્યવસાય ડોક્ટર છે દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે મારો બાળક પણ ડોક્ટર બને પરંતુ શાશ્વતનું ડ્રીમ છે આઈએસ આઈપીએસ ઓફિસર બનવાનું

એક વસ્તુ પણ જ્યારે સામે આવે છે કે ટ્યુશન વિના સફળતા પ્રાપ્ત આપણે દસમામાં બી ટ્યુશન નથી રાખ્યું ટ્વેલ્થમાં સીબીએસઇ બોર્ડ કહેવામાં આવે છે જે એમાં બી આપણે ટ્યુશન નથી રાખ્યું ટ્યુશન નહી રાખવાનું પાછળનું કારણ એટલે એવું કોઈ સ્પેસિફિક રીઝન નહોતું કે ટ્યુશન ના રાખવાનું અને એવું કોઈ સ્પેસિફિક કોઈ જરૂર પણ નહોતી મને કે હું ટ્યુશન રાખું કે 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 અને મારી સાથે સેલ્ફ સ્ટડી કરીને પણ હું સારા માર્ક્સ લાવી શક્યો હતો અને મને મારા પર કોન્ફિડન્સ હતો કે મારે એ ટાઈપનો કંઈ ગાઈડન્સની એમ જરૂર નથી હું જાતે કરી શકીશ બિલકુલ ટ્યુશન રાખ્યા વિના પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેવું ઉત્તમ ઉદાહરણ તો આપ્યું છે તેના મદદ છે તેની સાથે પણ વાત કરીશું

એમ એના રિએક્શન નેચરલ હતા કે કંઈ વાંધો નહીં એને જે કરવું હોય કરે બટ યસ ડેફિનેટલી મને એમ હતું કે વાય આપણે સાયન્સ રાખીને જ આગળ વધીએ પણ ધો અમે લોકો એને સપોર્ટ કર્યો બિકોઝ પછી જ્યારે એનું મોટિવ મને ખબર પડી કે વાય એને આર્ટ્સ રાખવું છે ને સાયન્સ નથી રાખવું કે મારે આઈએએસ બનવું છે મારા ટાર્ગેટ્સ અલગ છે મારા ગોલ્સ અલગ છે તો ડેફિનેટલી બાળકોને સપોર્ટ કરવો આપણી ફરજ છે એટલે અમે લોકો એની સાથે હતા અને એને ટોટલ સપોર્ટ કર્યો અને યસ એણે એ સાબિત કરી બતાવ્યું કે હું ગમે તે ક્ષેત્રમાં જઈશ હું સારામાં સારી રીતે આગળ વધીશ ને અમે જે એના પર ટ્રસ્ટ મૂક્યો છે એ હંમેશા પૂરો જ કરશે મેમ ખાસ કરીને વાત કરવામાં આવે કે જયારે બોર્ડની એક્ઝામ હોય બોર્ડનું જે વર્ષ હોય દસમું હોય કે બારમું હોય ત્યારે દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે સ્કૂલના સ્ટડી સાથે સાથે ટ્યુશનનું પણ સ્ટડી હોવું જરૂરી છે પરંતુ આપના દીકરાએ તો ટ્યુશનથી દૂર રહીને આટલા સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તો ખાસ કરીને તૈયારી કેવા પ્રકારની હતી કે માતા પિતા કે કેવા પ્રકારે જોતા હતા એ વસ્તુ સમગ્ર જુઓ તૈયારીમાં એવું છે હંમેશા ઓર્ગેનાઇઝ સ્ટડી હોવું જોઈએ હાર્ડ વર્ક કરીએ એના કરતાં સ્માર્ટ વર્ક કરવું એ અમે માનતા હતા અને એને હરેક સબ્જેક્ટમાં સે કઈ વસ્તુ પર ધ્યાન આપવું કેવી રીતે એ સબ્જેક્ટ્સને પ્રિપેર કરવા કઈ રીતે એના પેપર્સ લખવા ઇવન લાસ્ટ સુધી બધા સબ્જેક્ટ ખેંચાઈને એની પહેલાં જ આપણો બધો કોર્સ પતી ગયો હોય આ બધું એણે એટલું બધું ઓર્ગેનાઇઝલી અને સરસ રીતે કર્યું હતું અને એની એની પાછળ એની પોતાની મહેનત હતી મોટિવેટ મોટિવેટ મોટિવેશન હંમેશા એને પોતાની પાસેથી જ મળ્યું છે એ સેલ્ફ મોટિવેટેડ માણસ છે અને જરૂરી નથી ટ્યુશન્સ રાખીએ જ કેમ કે સ્કૂલમાં પણ તમે ધ્યાન આપો તો ત્યાં બી ભણાવે જ છે કરાવે જ છે એ લોકો ભણવું હોય તો તમે ક્યાંય બી ભણી શકો સ્કૂલ હોય કે ટ્યુશન હોય

વર્ષના પેલા દિવસથી હું રોજ ચાર પાંચ કલાક રેગ્યુલરલી સ્કૂલ સિવાયની ભણવા માટે આપતો અને મને એ લાગે છે કે પહેલાં દિવસથી જે મેં મહેનત શરૂ કરી અને એક કન્સિસ્ટન્સી સાથે જે મેં મહેનત કરી છે રોજના ચાર પાંચ કલાક એ વધારે મને એણે એ વસ્તુએ મને ફળ આપ્યું છે રાધર દેન તમે ત્રણ ચાર મહિના પહેલાં ચાલુ કરો અને રોજના બાર કલાક ખેંચો અને એવો કોઈ ખાસ એવો વિષય નહોતો કે જે બહુ અઘરો હોય ને જે જેમાં મને ન આવડતું હોય પણ મેં બધા વિષયોને એક સરખી પ્રાયોરિટી આપી અને બધા વિષયો પર એક સરખું ધ્યાન આપ્યું છે હા જેમાં લાગે કે એક બે ચેપ્ટર નથી ફાવતા એમાં મેં થોડીક વધારે મહેનત કરી પણ મારો બધા સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપ્યું છે અને એના કારણે જ મને આ રિઝલ્ટ મળ્યું છે રિઝલ્ટ તો સારું મળ્યું છે પરંતુ આપણે સબ્જેક્ટના માર્ક્સની વાત કરવામાં આવે તો કયા સબ્જેક્ટ તમારે પસંદ કર્યા હતા અને એમાંથી કેટલા માર્ક્સ કેટલામાંથી કેટલા આઉટ ઓફ મળ્યા છે જી મેં પાંચ વિષયો હતા માં પાંચ વિષયો છે ઇંગ્લિશ સાયકોલોજી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન સાયકોલોજીમાં મને પૂરા છે સોમાંથી સો પોલિટિકલ સાયન્સમાં મને અઠ્ઠાણું છે નાઇન્ટી અને ઇંગ્લિશમાં મને નાઇન્ટી ફાઇવ નાઇન્ટી ફોર છે સોરી હિસ્ટ્રીમાં મને નાઇન્ટી સેવન છે અને ફિઝિકલ એજ્યુકેશનમાં નાઇન્ટી થ્રી આવ્યા છે તો એટલે મેં પહેલાં જ કીધું કે મેં બધા વિષયોને એક સરખું ઇમ્પોર્ટન્સ આપ્યું એટલે મને બધામાં ફળ મળ્યું છે પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો કે આજનો સમય કે જે બાળકો છે આર્ટ્સ ઓછું પસંદ કરો સાયન્સ ને કોમર્સ રાખતા હોય છે પરંતુ આપે આર્ટસ રાખ્યો આપણો ફ્યુચર કદાચ કહી શકાય કે આઈએસ બનવું બહુ ડિફિકલ્ટી હોય છે ઘણા બધા સ્ટુડન્ટો પાંચ ટ્રાય છ ટ્રાય પાસ થતા હોય છે તો આપણા માટે એવું લાગ્યું કે ભાઈ બેકઅપ ઓપ્શન પણ ક્યાંય હોવો જોઈએ મેં તો હંમેશાથી એવો જ માઇન્ડસેટ રાખ્યો છે કે આ જ મારું સપનું છે અને મારા મામા મમ્મી પપ્પા પણ એવું કહેતા હોય છે અને મારું પણ એવું માનવું છે કે જો તમે એવો બેકઅપ પ્લાન રાખો ને તો તમારો જે પ્લાન એ છે કે જે તમારું મેઇન લક્ષ્ય છે એના પર કદાચ તમે થોડુંક ઢીલાશ આપી શકો અને તમે એના માટે થોડાક ઓછા સિરિયસ થઈ જાઓ તો એટલે મેં નક્કી કર્યું છે કે હું કોઈ પ્લાન બી નહીં રાખું અને મારો આ જ ધ્યેય છે અને આ જ ધ્યેય રહે છે અને મને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે હું આજ નહીં તો કાલે એક દિવસ એ મારો ધ્યેય જરૂર પૂરું કરીશ હું આ યુપીએસસી એક્ઝામ ક્રેક કરીશ અને હું આઈએસ ઓફિસર જરૂર બનીશ બિલકુલ આઈએસ ઓફિસર બનવાનું જે ડ્રીમ છે એ તો નિર્ધારિત કરી નાખે છે પણ પણ મેડમ સાથે મારે જાણવું છે કે શાશ્વત જે પ્રમાણે તૈયારી કરતો હોય છે પાછળ એમ કહેવાય કે કોઈ બાળક જ્યારે સફળ થતો હોય છે ને તેના માતા પિતાનો સૌથી મોટો હાથ હોય છે આપે ને કે એના સપોર્ટ કર્યો છે કારણ કે એક્ઝામ હોય તો રોજનું ચાર પાંચ કલાકની વાત પણ જ્યારે બોર્ડની એક્ઝામ હોય તો બાળકો એક્ઝામનું ટેન્શન જ્યારે હોય છે ત્યારે બહુ બહુ ખરાબ મહેનત કરતા હોય પણ એક માતા પિતાનો સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે તો આપનો કેવો સપોર્ટ હતો એક્ઝેક્ટલી બધા માતા પિતાની ફરજ હોય અને ઓલવેઝ એ લોકો એની સાથે જ હોય સપોર્ટ એમને એણે કર્યો જ હોય બટ યસ બાળકને આપણે શું કરવું એના કરતાં શું ન કરવું એ સમજાવીએ તો એ લોકો વધારે ઇઝીલી કોઈપણ વસ્તુને સમજી શકતા હોય એટલે શાશ્વતના અમે લોકો એ જે સમજાવવું પડે કે આટલું આટલું કરો એના એની સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે અમુક વસ્તુ નહીં કરવાની જેમ કે આપણું જે ફ્રેન્ડ સર્કલ છે એને એટલું સરસ અને લિમિટેડ રાખ્યું છે કે જેને કારણે એનું ફોકસ એની સ્ટડી પરથી ન હટે સોશિયલ મીડિયાથી એ ઘણો દૂર રહ્યો છે સમટાઇમ્સ જ એને સોશિયલ મીડિયા કરવાનું મન થાય તો એ કરતો હોય બાકી અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયા મોબાઈલનું એડિક્શન આ બધી વસ્તુઓ છે જે એનું ફોકસ હટાવતા હોય તો એના ઉપર આપણે કઈ રીતે કંટ્રોલ કરવું એ પણ અમે એને સારી રીતે સમજાવ્યું છે રાધર અમે પોતે બી એટલો કંટ્રોલ કર્યો છે એની સાથે ઓલવે સ્ટેન્ડ કરવા માટે અમારા પોતાના સોશિયલ મીડિયા પર પણ અમે એટલો કંટ્રોલ રાખ્યો છે એન્ડ બીંગ અ સાયકોલોજિસ્ટ એને જ્યારે લાસ્ટ એક્ઝામ ટાઈમ આવે ત્યારે એને કોઈ ફિયર કે એન્ઝાયટી ન રહે એટલા માટે જ જે રીતે શાશ્વતે બી કીધું કે ડે વનથી એવી રીતનું ઓર્ગેનાઇઝ બધું એનું સ્ટડી હતું અને એ રીતનું પ્રિપેરેશન હતું કે લાસ્ટ ટાઈમ પર એન્ઝાઇટી કે સ્ટ્રેસ ન આવે છો તો બાળકો હાલમાં જ્યારે જોતા હોય છે કે બહુ ડિપ્રેશનમાં જોઈએ એક્ઝામનું ટેન્શન કાં તો પછી રિઝલ્ટ જ્યારે આવવાનો ત્યારે પણ ડિપ્રેશનમાં હોય છે તો એ એનું કારણ શું હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક પોતાનામાં આત્મવિશ્વાસનો અનુભવ કહી શકાય કે પછી માતા પિતાનું પ્રેશર બાળકો ઉપર ડેફિનેટલી માતા પિતાનું પ્રેશર આપણે કહી શકીએ આત્મવિશ્વાસનો અભાવ ત્યારે જ આવે જ્યારે તમને ક્યાંયથી મોટિવેશન નથી મળતું અને માતા પિતાએ હંમેશા એને એન્કરેજ કરવા જોઈએ એની બદલે એ લોકો જે પોતાના સપનાઓ હોય એ બાળકો ઉપર લાદવાની ટ્રાય કરે કે ના તારે આટલા માર્ક્સ લાવવા જ પડે આ સ્ટ્રીમ લેવી જ પડે અને અત્યારે એવું છે જ કે તમે સાયન્સ લઈને આગળ વધો છો કે કોમર્સ કરીને સીએ થાવ છો તો જ તમે સક્સેસફુલ છો આવું માતા પિતાના મનમાં હોય છે કે મારો દીકરો કે મારી દીકરી આ સ્ટેજ પર અહીંયા હોવા જોઈએ એટલે જે એક્સપેક્ટેશન્સ છે એટલા બધા છે માતા પિતાના અને એ બાળક કઈ રીતે પૂરા કરવા માંગે છે એ ક્યારે સમજવાની ટ્રાય નથી કરતા અને એટલા માટે થઈને જ બાળક પોતાના ઉપરથી આત્મવિશ્વાસ ગુમાવે અને જ્યારે એનો આત્મવિશ્વાસ પોતાના ઉપરથી ઓછો થઈ જાય ત્યારે બધા જ પ્રોબ્લેમ્સ બાળકને સ્ટાર્ટ થતા હોય છે બિલકુલ જ્યારે બી એક્ઝામ આવતી હોય છે તો બાળકો સ્ટ્રેસ અનુભવતા હોય છે સાસો આપની વાત કરું ગુજરાત બોર્ડ તો સમજ્યા કે ચલો દરેક બાળક પોતાની તૈયાર હોય સીબીએસઈ બોર્ડ માટે આપ મેન્ટલી કેવા પ્રકાર તૈયાર હતા એટલે હું મેં એ રીતે નહોતું જોયું કે ગુજરાત બોર્ડ અઘરું છે કે સીબીએસઈ બોર્ડ સહેલું છે જે મને પાઠ્યપુસ્તક આપવામાં આવે જે મારો સિલેબસ હતો મેં એને એક ચેલેન્જ તરીકે લીધું નોટ એઝ અ સ્ટ્રેસ કે ભાઈ મારે આટલું કરવાનું છે પણ એક પોઝિટિવ ચેલેન્જ એક હેલ્ધી કોમ્પિટિશન તરીકે લીધું મેં અને જેમ તે જે તે જે તે મેં કીધું કે આ આપણે મેં પહેલાં જ દિવસથી પ્રિપેરેશન ચાલુ કરી રાખી હતી એટલે ક્યારેય મને એ સ્ટ્રેસ અનુભવ એટલો બધો નથી થયો કે જે નોર્મલી બધાને થતો હોય છે એટલે મેં કન્સિસ્ટન્ટ એફર્ટ સાથે અને મારા જીવન દરમિયાન મેં યોગા અને મેડિટેશનને પણ ઘણું પ્રાથમિકતા આપી છે મેડિટેશન એવી વસ્તુ છે કે જેના કારણે સ્ટ્રેસ આવતું હોય ને તો પણ એ ઘણો કંટ્રોલમાં રહેતો હોય છે અને એ ઓછો થઈ જતો હોય છે એટલે મેડિટેશન કરવું એ મારા માટે મારા લાઈફનો હંમેશા એક બહુ વસ્તુ રહી છે છે કે જેણે મને સ્ટ્રેસમાંથી બચાવ્યો સ્ટ્રેસની તો વાત કરીએ સ્ટ્રેસમાંથી આપણે યોગ્ય પ્લાનિંગ હતું પરંતુ સોશિયલ મીડિયાથી અત્યારના બાળકોને દૂર ખૂબ જ જરૂરી હોય છે એજ્યુકેશનને લઈને આપે કેટલો સમય ફાળ્યો કયા સબ્જેક્ટ માટે તો સમજ્યા પરંતુ સોશિયલ મીડિયા મોબાઈલથી કેટલો સમય દૂર રહ્યા કયા પ્રકારનું ખાસ કરીને એક્ઝામની તૈયારી આપણે કરી હતી સોશિયલ મીડિયાથી હું એવું તો નહીં કહું કે હું સાવ જ દૂર હતો કે હું સાવ જ એનાથી આઇસોલેટેડ હતો હા હું સોશિયલ મીડિયા ઉપર હતો પણ બહુ જ લિમિટેડ દાખલા તરીકે રોજની અડધી પોણી કલાક એ એટલો જ સમય મેં સોશિયલ મીડિયા માટે ફાળવ્યો છે અને બાકીનો ટાઈમ કે જ્યારે વાંચી બે કલાક વાંચીને આપણે અડધી કલાકનો બ્રેક લેતા હોઈએ એમાં મેં હંમેશા બુક વાંચવાનું કે પછી જોગિંગ ઉપર જવાનું મેં પ્રેફર કર્યું છે કે પછી મારા કોઈ મિત્ર જોડે વાત કરવાનું ફોન ઉપર મેં પ્રેફર કર્યું છે અને એવું નથી કે ખાલી જ કર્યું છે કે આખો દિવસ વાંચ્યું જ છે મેં કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ બહુ પાર્ટ લીધો છે જેમ કે દાખલા તકે મને બોલવું બહુ ગમે છે તો એ પબ્લિક સ્પીકિંગ ઇવેન્ટ હોય કે પછી બીજી કોઈ ઇવેન્ટ હોય એમાં મેં ખાસો એવો પાર્ટ લીધો છે કે જેથી કરીને અને હું એ બધી વસ્તુઓમાં પણ બિઝી રહ્યો છું કે પછી મારી પાસે સોશિયલ મીડિયા માટે એટલો બધો ટાઈમ ન રહે કે જેટલા હું બધા માંગીશ કે સોશિયલ મીડિયા કરો પણ ગોલ છે યુપીએસસી ક્રેક કરવી આઈએસ કે આઈપીએસ બે ક્રેક આવતી હોય છે એમાંથી તમારું ડ્રીમ શું છે એનું પાછનું ખાસ કારણ કે આઈપીએસ માં જાઓ તો તમે સુરક્ષા દળમાં જાઓ છો અને આઈએસ એટલે કલેક્ટરમાં જાઓ છો તો એમાંથી આઈએસ માટે મારું પ્રેફરન્સ આઈએ એટલે હતું એમાંથી એ કેમકે મારે ઈચ્છા હતી કે જે પાવર મને મળે જે ઓથોરિટી મને મળે એ હું સાચો ઇસ્તેમાલ કરીને એને હું આપણા દેશના હરેક નાગરિકને એનાથી હું ફાયદો પહોંચાડું અને એનાથી મારા દેશનું અને એના દેશના નાગરિકોને પણ ફાયદો મળે હું એવી સાચી પોલિસી બનાવું કે જેનાથી દેશનો વિકાસ થાય આ આપણા લોક દેશમાંથી ગરીબી નીકળે અને હું મારા વતનને મારા દેશને કંઈક પાછું આપી શકું કેમકે મારા દેશે મને ઘણું આપ્યું છે એટલે એ મારી ઈચ્છા હતી હું આઈએસ બનવાની એટલે એના માટે બિલકુલ આઈએસ બનવાની ઈચ્છા છે કારણ કે દેશના લોકોને સાચો ન્યાય મેમ આપ એક આપવાય છો પરંતુ માતા પિતાનો જે પ્રેશર હોય છે બાળક ઉપર કારણ કે એક આ ઉમદા ઉદાહરણ આપના બાળકે પૂરું પાડ્યું છે કે માતા પિતા ડોક્ટર છે ને બાળક આર્ટ્સ રાખીને આઈએસ બનવા માંગે છે તો માતા પિતાને આપ શું સંદેશો આપવા માંગશો કારણ કે દરેક માતા પિતા હોય તો મારું બાળક હું જે કરું છું એ વ્યવસાયમાં આવે બેટર છે હું જે કરું છું એ વ્યવસાય એ ઉપરાંત એવો વ્યવસાય કે જે આગળ જઈને એને કમાવી આપે અત્યારના માતા પિતાઓની જે સોચ હોય છે એ આવી હોય છે પણ હું ડેફિનેટલી ખાલી એમને એટલું કહેવા માંગીશ કે બાળકને જે ફિલ્ડ પસંદ કરું છે તમે જો એને ફ્રીડમ આપશો એ ફિલ્ડ પસંદ કરવાની તો ડેફિનેટલી એ તમને સારામાં સારું એમાં કરીને દેખાડશે અને દરેક બાળકમાં અલગ અલગ કેપેસિટી હોય છે આપણા બાળકમાં કઈ કેપેસિટી છે અને એનું ડ્રીમ શું છે એના ઉપર જો તમે એને વર્ક કરવા આપશો તો ચોક્કસ તમારું બાળક ખૂબ જ જ આગળ વધશે મોનિટરી લેવલ પર ન જુઓ તમે એક સારો માણસ બને અને સારી રીતે પોતાની લાઈફ આગળ ચલાવી શકે એના માટે થઈને તમે એને પોતાને જે કરવું છે કરવાની ફ્રીડમ આપો આપણા એક્સપેક્ટેશન્સ એ લોકો પૂરા કરે એના કરતા એને પોતાને જે એક્સપેક્ટેશન્સ છે પોતાનાથી એ પૂરા કરશે તો એને સક્સેસ જરૂર મળશે બિલકુલ તો આ હતા શાશ્વત અને તેના મધર શાશ્વતે જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આર્ટ્સ રાખ્યું સીબીએસ બોર્ડ અને સારા માર્ક્સ પાસ હોય પરંતુ તેનું ડ્રીમ છે આઈએસ ઓફિસર બનવાનું કારણ કે ગરીબ લોકોની જે પોલિસી છે તે બનાવવાનો દેશની સેવા કરવાનો કેમેરામેન શેર ખાન સાથે રાહુલ ત્રિવેદી ટીવી 13 ગુજરાતી હક્તિ ગુજરાતી અમદાવાદ